સુરતના ગોળાધરા વિસ્તારમાં ઘરમાં પ્રવેશી અને ઘરનો માલ સામાન તોડફોડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે એ ઘટના સામે આવી હતી, જેને લિંબાયત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના ગોળાધરા વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા સરસ્વતી મધુસિંહ ચૌહાણના ઘરમાં રાજુભાઈ રાજપત નામના આરોપી ઘરમાં પ્રવેશી ફરિયાદીને ગાલ પર લાફા મારી અને ગાળમગાળ કરી ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ તથા બે નાના સ્પીકરોને તેની પાસે રહેલા લોખંડના સળિયા વડે વારાફરતી પ્રહાર કરી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. મારું નામ સરસ્વતી છે. હું આસપાસ સોસાયટી આસપાસ સ્વામિનારાયણ સોસાયટી 51 નંબરથી બોલું છું. અને રાતે 4 જણા આવ્યા હતા અને એકના હાથમાં તલવાર હતી. બહારથી 2 જણા કહેતા હતા એને મારો. કોણ કોણ છે અહીંયાનો છોકરો, કાં છે, રંગડો છે, માય અક્ષય છે, એમ કરીને બોલતા હતા. અને પછી અંદર આવ્યા, કોઈને દેખાયો તો મારી સાસુ પર આમ તલવાર કરી, પછી તે છોકરી પર કરી અને આમ કરીને એ લોકો અંદર ઘૂસી ગયા. અમે ચાલ્યા ગયા, પછી એ લોકો મારી ટીવી, LED બધું ઘરનું નુકસાન કરી દીધું છે. શું કારણ હતું ને એ લોકો શું કરે? કારણ બહાર એ લોકોનો શું ઝઘડો થયો અમને નહીં ખબર. કોનો છોકરાને એ લોકો 4 વાગે માર્યું હતું અને પછી એ લોકોનું બંધમાં કંઈ થયું તેની ખબર. પણ અહીંયા જે આવ્યા હતા એ તોડફોડ કરીને ચાલ્યા ગયા. બહારનો મેટર અમને કંઈ ખબર નહીં હતું. આગળ કાર્યવાહી ગઈને અમે કમ્પ્લેન લખાવી છે કે અમારા ઘરમાં આ થયું છે, તો તમે આ કમ્પ્લેન લખો. તો લખી પછી અમે કમ્પ્લેન અહીંયા મારવા આવેલા એ ભાઈ રાજુભાઈ હતા. બહાર ઊભા હતા, એ મારતા નહીં હતા. અને અંદર કોઈ આવેલું લાલુભાઈ કરીને, એ ખાલી આ બધું તોડફોડ કરીને ખાલી બતાવીને ચાલ્યા ગયા. જી, આપનું નામ? સુંદરબેન ભેરુસિંહ ચૌહાણ. સુંદરબેન, કઈ જગ્યાએ રહેવાનું, શું ઘટના બની? સ્વામિનારાયણ સોસાયટી, ઘર નંબર 51. અમારા હાથે એવી ઘટના બની કે રાતના 4 જણા આવ્યા 8 વાગે. એમાંથી એક જણો અંદર આવ્યો તલવાર લઈને, ને 3 જણા બહાર ઉતા. તલવાર મારા ઉપર મૂકી એમ કે, એ ડોહી કા છે તારો પોયરો, એમ કે. પછી સ્પીકર ફોડ્યા, ટીવી ફોડી, પછી ફ્રીજ તોડ્યો. ને રાજુભાઈ 15 નંબર વાળો એ બહાર તોન ઉભેલા વસ્તુ લઈને, ને અમને ધમકી આપી. મારા પોયરાના ઉપર તલવાર મૂકી, એમના પર તલવાર મૂકી. મેં બોલવા લાગ્યો, ભાઈ શાંતિ રાખ, તો કે એ ડોહી, એમ કે, ચૂપ રે, એમ કે. કોણ હતું, શું નામ હતું? એકનો લાલા લલ્લા, ને એકનો રાજુભાઈ. ઘર નંબર કેટલો? 115. અમને તો જરાક બી નહી ખબર કે હું થયો. બસ એ આવીને ડાયરેક્ટ તલવાર વાગી છે. તલવાર કોઈને નથી વાગી, ખાલી આમ ધમકી આપીને અમે બહાર નીકળી ગયા. ને બસ એ તોડફોડ કરી લાગ્યો, ને બસ ગારમગાર કરીને ચાલ્યો ગયો. રાજુભાઈ ખબર નહીં હવે શું કરવા, અમને તો ખબર. મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.